वाल्मीकि समाज द्वारा छेल्ला घणा वर्षोथी सफाई कर्मचारीओनी कायमी भर्ती माटेनी मांग सामे कोई चोक्कस पगला न लेवाता तेओए धरना करवानुं मन मनावी लीधुं छे। तेओनी महानगरपालिका कचेरी पासे धरना करवा माटेनी प्रथम मंजूरी ट्राफिकना कारणोसर नकारी देवामां आवता आजे फरीवार होस्पिटल चौकमां आंबेडकरनी प्रतिमा पासे ट्राफिकने नड़तररूप न थाय ते रीते धरना करवानी मंजूरी मांगवामां आवी। आ मुद्दे बे बे रेली योजी अने रजूआतो कर्या छतां कोई चोक्कस कामगिरी नहीं थता वाल्मीकि समाज लड़ी लेवाना मूड में जोवा मळ्यो। आ उपरांत मंजूरी नहीं मळे तो उग्र आंदोलननी चीमकी पण उच्चराई हती। आ उपरांत राजकोट सफाई कामदार युनियनना प्रमुख पारस बेडियाए जणाव्युं कि राजकोट कोर्पोरेशनमां छेल्ला 26 वर्षथी सफाई कामदारोनी कायमी भरती थई नथी अने आ बाबते 2018 मोटुं आंदोलन थया बाद 400 पण वधु लोकोनी भरती मंजूर कराई हती। जो कि आजे 5 वर्ष थवा छतां आ भरती थई नथी તેમજ આ અંગે કોઈ પણ જવાબ પણ મળ્યો નથી। આજ આટલા આટલા વર્ષોથી અમારા 26 વર્ષથી અમારી ભરતી નથી થઈ અને છતાંય અમે અત્યારે ઉપવાસ આંદોલન ઉપર ઉતરી છીએ તો એ ના મંજૂરી કરે છે। શું કામ ભાઈ, અમારે કોઈ ટેબલની કે ખુરચીની રોટલા અમારે જરૂર નથી, અમને અમારે ફક્ત વારવાની નોકરી કાયમી ધોરણે અમારી ભરતી કરો, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો, એ જ અમારી માંગણી છે। તો શું કામ તમે અમને લોકોને નાના બચાવવાને હેરાન કરી રહ્યા છો અને શું કામ અમારું લોહી શોષણ કરો છો અને અત્યાર સુધી તમને કોઈ જાતની કોઈ રેલીઓ ન નડી, અત્યારે વાલ્મીકિ સમાજની ન્યાયની વાત આવી ત્યારે તમને અમારી રેલી નડી। એક જ માંગ છે અમારી, 2018 અમારા 443ના પરિપત્રના ઠરાવ થઈને ભરતી મંજૂર થઈ હતી। આ બાબતે 5-5 વર્ષ થઈ ગયા છતાં કોઈ પણ જાતનું યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવતો નથી અને આગામી 2 મહિનાથી અમે લોકો તનતોડ મહેનત કરીએ છીએ આ ભરતીના પ્રશ્ન માટે। 2 વાર રેલી પણ કાઢી અને 3જી રેલી અમારી નામંજૂરા લોકોએ કરી અને હવે અમારે મજબૂર વશ થઈ પ્રતિક ઉપવાસને ધરણા પર ઉતરવું પડે છે। પહેલી અરજી અમે ધરણાની મૂકી એ રાજકોટ મહાનગરપાલિકાના ગેટની બાજુની મંજૂરી મૂકી અને એ લોકોએ એવું એમ બાનું બતાડ્યું છે, આનાકાની કરી છે કે ભાઈ ટ્રાફિકના અડચણ થાય છે એટલે અમે આ ભરતી અમે જે અરજી છે એ નામંજૂર કરી છે। હવે અમે બીજી જે અરજી કરી છે ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમા આજે હોસ્પિટલ ચોક ખાતે છે ત્યાં ફેન્સિંગની અંદરથીની સાઈડ આપણે મંજૂરી મૂકી છે, જેથી કરીને શું છે કે ટ્રાફિકના અડચણ ન થાય અને કાયદાના દાયરામાં રહી અમે અમારા પ્રતિક ઉપવાસને ધરણા કરી શકીએ, પણ આ લોકો આનાકાની કરી રહ્યા છે। અમે તંત્ર અને શાસક પક્ષને આ મીડિયાના માધ્યમથી એટલું જ કહેવા માગીએ છીએ કે અમારા હક માટે અમે તમે અમને લડવા પણ ન દેતા અને ન્યાય પણ નથી આપતા। જો આવું ન રહ્યું તો આજ આ વાલ્મીકિ સમાજ છે રોડ ઉપર ઉતરવાનો પ્રયાસ કરશે અને કોઈ પણ હદ સુધી જવાના પ્રયાસો કરશે। આગામી સમયમાં અમારે 16, 17, 18 અને 19 આ 4 દિવસ અમે પ્રતિક ઉપવાસની મંજૂરી મૂકી છે। આ પ્રતિક ઉપવાસમાં અમે ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમા પાસે 4 દિવસ પ્રતિક ઉપવાસ કરશું અને આ પ્રતિક ઉપવાસના માધ્યમથી અમે તંત્ર